वर्ल्ड हेरिटेज सिटी तरीके ओळखाતા અમદાવાદમાં ગોકળગતિએ ચાલી રહ્યું છે રોડનું સમારકામ. શહેરના નાગરિકો પરેશાન થયા. બીજી બાજુ મહાનગરપાલિકાના નેતાઓ રોડ રસ્તાનું નિરીક્ષણ કરવાના બદલે પોતાનું નામ બાકડા પર છપાવી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું કવિરાજ કુલદીપ ઇસરાણી માં ન્યૂઝ લાઈવમાં આપને હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છીએ બોપલ ગામ પાસે આવેલ BRTA સ્ટોપ ભવ્ય પાર્ક, જેની પાસે ભૂવો પડ્યો છે, એટલે કે રસ્તા પર ખાડો પડ્યો છે, જેનાથી વાહન ચાલકો અને રહીશોને તકલીફ થઈ રહી છે. આપણે જાણીશું રહીશો આ બાબતે શું કહેવા માગે છે. પાર્ક બોપલ અહીંયા ખા ભૂવો પડ્યો છે બે દિવસ ત્યાં, હજુ ખબર નહીં અહીંના જે કોર્પોરેટર ને મ્યુનિસિપાલિટીવાળા વાટ જોવે છે કે કોઈ જાનહાની થાય, કોઈના હાથ પગ ભાગે, પછી રિપેરિંગ કરશે કાં તો આવું કરવામાં એમને મજા આવે છે. ઇલેક્શન ને વોટિંગના ટાઈમે તો બહુ મોટા મોટા ફાળે ફાળીને વાયદા કરતા હોય છે, તો આટલું બધું GST, આટલો બધો ગવર્મેન્ટનો પૈસો ક્યાં જાય છે કંઈ સમજ નહીં પડતી. કે કોઈ જાદુગરી તો નહીં કે ગવર્મેન્ટના પૈસા જતા રહે. આ ખાડો જો હજુ બે દિવસ થયા પડે, નથી કોઈ જોવા આવતું, નથી કોઈ કાર્યક્રમ. ને હમણાં કોઈ એમની ઇવેન્ટ હોય, ચુનાવનું કાર્યક્રમ હોય, ઇલેક્શનનું હોય તો ફટાફટ લાઈન લાગી જાય. આ ખાડો લગભગ પરમ દિવસનો, તો પરમ દિવસ સાંજનો પડેલો હું જોઉં છું. એક રિક્ષાવાળો પડ્યો, અમે બધા અહીંયા લોકલ માણસો, આ ભાઈ રહ્યા, આ મશીનવાળા, અમે બધા આ મોબાઈલવાળા ભાઈને બધા ભેગા થઈને એ ભાઈને કાઢ્યું બહાર. પછી ત્યારનું આ ચાલે છે, પણ હજુ સુધી મને લાગતું નહીં આમાં કંઈ કાર્યક્રમ કરવાની ઈચ્છા છે કે આને પૂરવાની ઈચ્છા છે. હવે નવા નવા રોડ, એકનો એક રોડ 10 વાર બનાવશે. મારું ઘર આજે હું હાઈટ ઉપર હતું, એ મકાન નીચું બેસી ગયું પુરાણ થઈ થઈને, કારણ કે રોડ એટલા ઊંચા થઈ ગયા. પણ એવી કોઈ ટેકનોલોજી કે કંઈ યુઝ નહીં કરતા કે રોડ લેવલમાં રહે બધાના ઘર. હવે ઘર કેટલું ઊંચું કરકર કરવાનું યાર, કેટલો ખર્ચો કરવાનો. આ ભૂવો જો, આના બે આ 3 દાડાથી આ ચાલે છે, હજુ કોઈ જોવા આવતું નથી. લોકો એટલી પ્રોબ્લેમમાં ફસાયા છે. હવે સાહેબ, મને તો એ બજેટ જેવું કંઈ લાગતું નહીં. આ તમે તમારી નજરે દેખાય છે આ બજેટ. 2-3 દિવસથી લોકો હેરાન છે. જો આ ટ્રાફિક જુઓ તમે, આ તો અત્યારે સાંજનો ટાઈમ, આ એ ટાઈમ છે. બાકી સવારના ટાઈમે જુઓ તો અહીંયા લાઈન 1-1 કિલોમીટરનું જામ થાય છે. ખબર નહીં આ બોપલના કોર્પોરેટરો ક્યાં સંતાઈ જાય છે. કશું જ નહીં, કોઈ અસર થતી નથી. આવી કોમેન્ટો કે ન્યૂઝમાં ઘણું આવે છે, પણ ઘોર તંત્ર છે. કંઈક વધારે અવાજ ઉઠાવો તો આપણે તકલીફમાં આવી જઈએ. એટલે બહુ બોલવું બી તકલીફવાળું છે, પણ તોય થોડી હિંમત કરીને આટલું બે શબ્દો કહું.